થરાદ તાલુકાના ખાનપુર તેમજ દોડગામ ગામે વર્ષ 2016 તેમજ 2017ના પૂરમાં ભરાયેલ ખારાસવાળા પાણીનો નિકાલ માલસણ મારકા કેનાલમાં કરતા વાવ અને સોયગામ તાલુકાના અંદાજિત 27 ગામોની સીમમાં આ પાણી વાવેતર તેમજ પીવાના ઉપયોગમાં લેવાતા હજારો એકર જમીનમાં ખારાશ તેમજ ખેતરોમાં વસવાટ કરતા ખેડૂતોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે, જેમાં મળતી માહિતી અનુસાર શિયાળુ સિઝન શરૂ થતાની સાથે જ કેનાલોમાં સિંચાઈનું પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ભારે આનંદ જોવા મળ્યો હતો. પરંતુ તાજેતરમાં થરાદના નાગલા ખાનપુર તેમજ દોડગામની સીમમાં તેમજ તળાવમાં ભરાયેલા ખારાસવાળા પાણી મોટરો ગોઠવી માલસણ મારકા કેનાલમાં નિકાલ કરવામાં આવતા આ પાણી વાવ અને સુઈગામ અંદાજી 27 ગામોના ખેડૂતો સિંચાઈ તેમજ પીવાના ઉપયોગમાં લેવાતા આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જોકે આ સમગ્ર મામલે વાવ ભારતીય કિસાન સંઘના પ્રમુખ હીરાજી ગોહિલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ પાણી નથી પરંતુ ખેડૂતોને અપાતું ઝેર છે, તેમજ વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રને ધ્યાનમાં કોઈ લેતું નથી, તેમજ ગંદુ તેમજ ખારાસવાળું પાણી બંધ કરવા જણાવ્યું હતું. ભારતીય કિસાન સંઘ પ્રમુખ હીરાજી ગોહિલ, આ પાણીની પણ એક ઝેર છે, આ વારંવાર રજૂઆત કરવા છતાં આ પાણી વારંવાર મૂકે છે, કોઈ અમારું ધ્યાન કોઈ જ્યારે જ્યારે ફોન કરવા હતા કોઈ ધ્યાન એનું બરાબર લેતો નથી, અને આ પાણીથી એટલું નુકસાન થયું છે. આ કરતા અમે સરકારને એવું કહો, એના કરતા તમે ડાયરેક્ટ ઝેર નાખો, ઝેર નાખો તો માણસ તરત તો મૃત્યુ થાય, આ રીબાઈ રીબાઈ માણસો અને પશુઓ મરવાના છે, અને આ જમીન અને ખાર ને બંજર થઈ રહી છે, અને તરત ને તરત જો આ અયોધ્યા ધોરણે આ પાણી બંધ કરવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા ઉગ્ર વધારો કરશે અને કદાચ કોર્ટમાં જવું પડશે ને, તો કોર્ટના દ્વારા ખખડાવશે. તો બીજી બાજુ બનાસકાંઠા જિલ્લા ભારતીય કિસાન સંઘના ઉપપ્રમુખ કાનજીભાઈ પટેલે જણાવ્યું હતું કે 4500 TDS વાળું પાણી માલસણ તેમજ મારકાની કેનાલોમાં નાખવામાં આવી રહ્યું છે, જે પાણીનો ઉપયોગ જગતનો તાત પાણી પીવા તેમજ ખેતરમાં પિયત કરવામાં ઉપયોગ કરતો હોય છે, જેના લીધે સ્થાનિક ખેડૂતોની જમીનમાં ખારાશ આવતો હોય આ નર્મદાની કેનાલમાં નાગલા તેમજ દોડગામનું પાણી ન છોડવામાં આવે તેમ જણાવ્યું હતું. આજે ભારતીય કિસાન સંઘ દ્વારા નાયબ કલેક્ટર સાહેબ શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે કે જે ખેડૂત અત્યારે નાગલા દોડગામ અને ખાનપુરનું જે ગંદુમ અને 4500 TDS નું પાણી, એટલું ગંદુ પાણી તેની કોઈ સીમા નહીં એવું પાણી નર્મદા કેનાલમાં ઠાલવવામાં આવે છે, અને જે પાણી ખેતરોમાં વસતા ખેડૂતો પીવાનો ઉપયોગ કરે છે અને ખેતીમાં પણ જે પાણી વપરાય છે, અત્યારે નર્મદા કેનાલનું પાણી ચાલુ કરવામાં આવે છે અને ખેતી પણ તેના થાય છે, તો એ પાણી એટલું ખારસ નહીં 4500 TDS નું છે. બીજી જમીન છે વાવ તાલુકાની, અત્યારે 50% જમીન તો બજેટ થઈ ગઈ છે, અને જે બાકીની જમીન છે એ પણ બજેટ થઈ જશે અને ખેડૂતોને હિજત કરવાના વારા આવશે, તો અમે આપ સાહેબ શ્રીને એવી મારી નમ્ર વિનંતી છે કે સત્વરે આ પાણી બંધ કરે અને ખેડૂતો બચાવે એવી અમારી આજે આ બધા વાવ તાલુકાના આગેવાનો વતી અને કિસાન સંઘ વતી અમે સરકારશ્રીને રજૂઆત કરવા છે. આ પાણી બંધ કરવા નહીં આવે તો અગાઉ આંદોલન કરવામાં ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે અને એમાં પણ ખેડૂતો પાછા પડશે નહીં, તેમજ જો બંધ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં બધા ખેડૂતોને સાથે રાખી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી, તેમજ કોર્ટ કચેરીમાં તંત્ર વિરુદ્ધ PIL દાખલ કરવાનું જણાવ્યું હતું. તેમજ વાવના ખેડૂત અગ્રણી કાનજીભાઈ રાજપૂત, રામસિંહભાઈ રાજપૂત, મૂળજીભાઈ ગોહિલ અને ભારતીય કિસાન સંઘના પ્રમુખ હીરાભાઈ ગોહિલ, જિલ્લા ભારતીય કિસાન સંઘના ઉપપ્રમુખ કાનજીભાઈ પટેલ સહિત કેનાલની મુલાકાત લઈ નર્મદા વિભાગ તેમજ નાયબ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી કેનાલમાં નાખવામાં આવતું ખારાસવાળું પાણી બંધ કરવાની રજૂઆત પણ કરવામાં આવી હતી. આજે ભારતીય કિસાન સંઘ તથા વાવ તાલુકાના ખેડૂત આગેવાનો દ્વારા ખાનપુર અને નાગલા જે પડતર જમીનની અંદર જે ખારાશવાળું પાણી માલસણ બ્રાન્ચમાં નાખવામાં આવે છે તેની મુલાકાત લીધી. નજરે જોતો એવું ખ્યાલ આવે છે ખરેખર તો એક પ્રકારનું ઝેર છે, કારણ કે આ ખારાશવાળું પાણી એ બ્રાન્ચ કેનાલમાં નાખવાને કારણે ખેડૂતો જે અત્યારે પીએચ કરી રહ્યા છે તો એ વાવ તાલુકાની જમીન પણ એ ખારસવાળી બની જશે, અને તદુપરાંત જે વાવ તાલુકાની અંદર પાણીની સમસ્યા છે તેને કારણે લોકો પણ આ 4500 TDSનું પાણી પીએ છે એ આરોગ્ય માટે પણ નુકસાનકારક છે. અમે આગેવાનો સાથે મળી અને નરેન્દ્ર સાહેબને કે ઇજનેર સાહેબને મળવા ગયા તો એમણે તો એવી રજૂઆત કરી કે આ પાણી નાખવાનો અમે તો અમારી પાસે રિપોર્ટ છે અને નાખવાને એમણે સતત ના પાડેલ છે, છતાં આ પાણી જે ખારસવાળું છે એ સિંચાઈ વિભાગ દ્વારા નાખવામાં આવે છે, અને એના પછી અમે અહીં SDM સાહેબને
જે આવેદન પત્ર આપવામાં આવ્યું અને કિસાન સંઘ અને વાવ તાલુકાના ખેડૂત દ્વારા અમારી સરકારને પણ નમ્ર અરજ છે કે જે આ ખારાશવાળું પાણી જે માલસણ બ્રાન્ચ કેનાલમાં નાખવામાં આવે છે જેને કારણે ખેડૂતોની અમારે જે મહામૂલ્ય જમીન છે એ પણ બર્જર બની જશે અને જે લોકો પાણી પીએ છે એ આરોગ્ય માટે ખૂબ નુકસાન છે. તો તાત્કાલિક ધોરણે જે ખાનપર અને નાગલાનું જે આ પાણી છે એ માલસણ બ્રાન્ચમાં જે નાખવામાં આવે છે તાત્કાલિક એને બંધ કરવામાં આવે અને નહીં આવે તો વાવ તાલુકાના ખેડૂતો સાથે મળી અને આ પાણી ન છૂટકે અમારે કોર્ટ કે બીજા અહિંસાના માર્ગે જવાની ફરજ પડશે એ માટે અમે રજૂઆત કરવા માટે આવી.